કોંગ્રેસ પક્ષના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની જેવા અશોભનીય શબ્દનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના નિવેદન અંગે સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ માફી માંગી તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને સોનિયા ગાંધી તેમજ અધીર રંજન ચૌધરી ના વિરોધમાં હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એક ગરીબ આદિવાસી મહિલાને ભારતના બંધારણીય સર્વોચ્ચ હોદ્દા એવા રાષ્ટ્રપતિ પદ માટે જ્યારે એનડીએના ઉમેદવારે ઘોષિત કર્યા ત્યારથી લઈને હમણાં જ ચૂંટણી સંપન્ન થઈ અને ભારે બહુમત સાથે દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે, ત્યારે આજે કોંગ્રેસના એક નેતા અધીર રંજન ચૌધરીએ જે સાંસદની અંદર વફાટ કર્યો એ કોંગ્રેસની આદિવાસી મહિલા અને ગરીબ વિરોધી જે એની માનસિકતા છે એનું પ્રતિબિંબ પાડે છે. આજે આ સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન દ્રૌપદીજી મુર્મુને રાષ્ટ્રપતિની જગ્યાએ રાષ્ટ્રપતિની એવું સંબોધન કરી એમની છીછરી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આજે લાલ બંગલા ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના સૌ કાર્યકર્તાઓએ એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ધરણાના કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી, કોર્પોરેશનના પાંચેય પદાધિકારીશ્રીઓ, મારા સાથી મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહભાઈ, મેરામણભાઈ, સૌ ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો, ખાસ કરીને આ મહિલા વિરોધી એમની જે માનસિકતા છે એનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં મહિલા મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી અને એમની જે આદિવાસી મહિલા વિરોધી માનસિકતા છે એને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો. સબ્બીર દલ, સત્ય ડે ન્યૂઝ, જામનગર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્ય ડે.com આઝાદી સમાચારોની.